લો ભાઈ, અમારી ઘરવાળી અમને પાછી મળી ગઈ છે. તો હવે લાલ પીળો થઈ ગયો, લાલ પીળો. અહીંયા કોઈ 5 ધોરણથી વધારે ભણ્યું નથી, પણ એક્સપર્ટ બધા છે. અમારા આ ખાલી એક કેમિકલ એન્જિનિયર છે. આવી પરિસ્થિતિની અંદર આ બધીને વિડીયો કોલિંગ કરવો છે. બોલો. તો મારા મોજીલા મિત્રો, હું છું ગુરુભાઈ. સ્વાગત છે આપનું નવા વ્લોગ ની અંદર. અત્યારે અમે છીએ ગાડીમાં અને જાય છીએ મુંબઈ કોર. મુંબઈમાં અમના મોટા બેન એટલે કે મારા મોટા સાડુ રહે છે, એને નવું ઘર લીધું છે. એટલે એનું છે વાસ્તુ પૂજન, સાથે સત્યનારાયણની કથા છે અને તુલસી વિવાહ, ઘણું બધું છે. તો એમાં હાજરી આપવા માટે જઈએ છીએ. અને અત્યારે ઓલરેડી 1, 2, 3 અને 4 ગાડીઓ જાય છે ત્યાં. હલો, ત્યાં જઈ તમને બતાવી કે એણે હું હું ને આયોજન કર્યું છે. અને મોટી બેન યારે મુલાકાત કરાવું, મારા હાડુ ભાઈ યારે મુલાકાત કરાવું. બહુ મોજીલા માણસ છે, બરાબર. અને અત્યારે આ સફરની અંદર આ મારો સુંદર એટલે કે મારો હાવ હગો હાળો, આ એના ધર્મપત્ની શ્રી, બરાબર છે, સાંધની, આ નિલેશ, અને આ છે અમારો એક મેવા સુપુત્ર. અને આ છે ને, આ બહુ ગાડી બહુ ફાસ હકારે છે. તું છે ને ભાઈ, ધીમી ગાડી હકાર જા, હોવાની એક વાત, બરાબર. બધાને કહ્યું ગાડી છે શાંતિ હકારવાની. આ હાલો મળીએ આપણે આગળ, અમારા ટોલ નાકે બધા ભેગા થવાનું છે. હમણાં ટોલ નાકે ભેગા થાય ને મળી પાસે. અમે નવસારી ટોલ નાકો ઓટી ગયા અને અમારી 1, 2, 3 ગાડીઓ અહીં આવી ગઈ. 100 ગાડી હજી આમ આવવાની તૈયારીમાં. પહેલાથી સમજો, આ આ છે અમારા સુંદર, આ એના ધર્મપત્ની, આ અમારા ભાવેશભાઈ, આ એમની એક મેવો સુપુત્રી અને એક મેવો સુપુત્ર, આ એમના ધર્મપત્ની શ્રી, આ અમારા કાકાશ્રી, આ અમારા શાળાશ્રી, આ અમારા કાકાશ્રી. હું એમ કહું ને કે પારુલના 2 મમ્મી ને 2 ડેડી, બરાબર. આ બીજા ડેડી, બીજા મમ્મી જોવા માટે અમારે, અને હજી એક સુંદર જોવા માટે અમારે, બરાબર. મમ્મી પપ્પા ને પેન આવે છે. આ સુંદર જો, તેરા પાસે સુંદર. હવે આગળ કઈક બીજે હોલ્ટ કરશું ને, હોલ્ટ ત્યાં પાછા ભેગા થાહુ, બરાબર. ગાડી હજી આવે, રાકેશ માસ આવે. હા ભાઈ, અમારા અમારા સસરા જો આવી ગયા, બરાબર. આ સસરા નંબર 1, પેલા સસરા નંબર 2. અમારી હાળી, આ અમારા સાસુમા, એના છોકરાઓ, કેમ છે બધા ને? બધાને ભાઈ મોજ મોજ છે. અરે, અને આ અમારો એક મેવો સુપુત્ર. કેટલા ગાડી છે? હાલો ગાડી કે જો, 1, 2, 3, 4 અને 5 ગાડીઓ છે ભાઈ. 5 4 નથી 5 ગાડીઓ છે ભાઈ. મારી એક મેવો ધર્મપત્ની નામની બેન, એમને એમનું શું નામ છે? એમનું નામ વાવાઝોડું. એટલા માટે વાવાઝોડું કે એની આડો કોઈ પણ આવ્યો ને એને ઉડાડ્યો. ઈ હવારે 5 થી રાતના 12 સુધી કોઈ આડો આવ્યો એટલે ગયો, એટલે વાવાઝોડું. હાલો, કઈક ઉડતું હશે હમણાં, આવશે. હમણાં આવે તો વિચાર કરો મારો શું હાલ થતો હશે. અરે કઈ નઈ, એમ તો મોકલી દીધી એમને બધાને. તમે હકીકતે તમે વંદનીય છો. અરે બહુ બહુ તમે આને સહન કરે, આ જીજાના વખાણ કરે, આ ભાઈ કહેવાય. જો એમ છે ભાઈ, હકીકતે આની ઉપર દયા આવે છે, આખા ગામ ને આવે. ભાઈ બેન નહીં નહીં, ડાય 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 છે, મજાક ની વાતો હતી આ બધી. ડાય ભાઈ છે. હાલો હવે આગળ આગળ મળીએ. ભાઈ, ચાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે લોકો અહીંયા હોટલ જલારામ કાઠિયાવાડીની અંદર બધા ચા પીવા માટે ઊભા રહી ગયા છીએ. અને અમારા એક મેવા ધર્મપત્ની, એમને ટાઈમે જો ચા ન મળે ને તો લોચા પડે, એટલે એ અમારી બહુ ટાઈમ પહેલાં એક બીજી સારી હોટલ હતી ને ત્યાં એ લોકોએ ચા પી લીધી, એટલે એ હજી પાછળ છે. એટલે અમે અહીંયા બધો ચા પીએ છીએ.
જો ભાઈ અમારી ઘરવાળી અમને પાછી મળી ગઈ છે અને અહીંયા અમે મેથીના ગોટા ફર્સ્ટ ક્લાસ ખાઈ રહ્યા છીએ. ઘણા બધા ગોટા તો અમે શું છે ભાઈ અમારી હાળી છે બરાબર. એટલે જો આ બધા ઝપટ બોલાવવાની પહેલાં એકાદ તો લઈ લો ને હાથમાં કાંઈ આવશે નહીં પાછું. અત્યારે સૌથી આગળ ચાલી રહ્યા છીએ કારણ કે અમારા સુંદર વીરા ભાસમ ભાસ મારો માર જાય છે. પણ કાંઈ નહીં, હવે ધીમે ધીમે કરી છીએ અને જોઈએ હવે આ લોકો કેટલા વાગે ભોગે. હજી અહીંયાથી એક કલાક આગું છે એનું ઘર. અમને હમણાં પોલીસ ચેકિંગમાં જરાક રોક્યા હતા પણ ડોક્યુમેન્ટ્સ બધા પૂરેપૂરા હતા એટલે વાંધો નથી આવ્યો. અને અમારી એક ગાડીમાં થોડીક પ્રોબ્લેમ આવી છે, મતલબમાં ગાડી થોડી દબાઈ દબાઈ ચાલે છે મારા સાડુભાઈની, એટલે એ હમણાં અહીંયા આવે છે. અમે એનો વેઇટ કરીએ છીએ, જોઈ હું લોચો છે. ગાડી આવી ગઈ છે અને ગાડીમાં લગભગ કુલન વોટર નહોતું, ઓછું પડ્યું છે એટલે થોડીક દબાઈ છે અને હાલે ઓછી છે. હવે અમારા બધા એન્જિનિયરો કામે લાગેલા છે, રામ જાણે. આ અમારો સુંદર જો હમણાં ફળી કરશે, રામ જાણે હું ફળી કરે. આપણે તો આમાં એક બેન ત્રણ છે. તો હવે હોય લાલ પીળો થઈ ગયો, લાલ પીળો. હું હું તકલીફ હું છે હોય હાણા સાહેબ. ગાડી દબાઈ છે, જોવું પડે કુલન પાણી ઓછું છે. હાલો ભાઈ જે થાય આ કઈ કરે છે. હવે બધા તો અહીંયા સૌ સૌના બધા ઉપાયો જણાવે છે, આવડતું કોઈને કાંઈ નથી. અમારે હાળી રામ જાણે બધા હું કરે. અહીંયા કોઈ પાંચ ધોરણથી વધારે ભણ્યું નથી પણ એક્સપર્ટ બધાય છે. અમારા આ ખાલી એક કેમિકલ એન્જિનિયર છે. રાકેશ ચાવી લાવો તો. હવે ગેરેજ વાળા ભાઈ સાથે વાતચીત ચાલુ છે અને કાંઈક હમણાં હળી કરે છે. અહીંયા જોઈએ હમણાં રામ જાણે શું થાય છે. કઈ દોરી બાંધીને ખેવાની વાતો આવી ગઈ છે. હવે તો મને લાગે છે આ બધા નવાજો નીકળશે. આવી પરિસ્થિતિની અંદર આ બધીને વિડીયો કોલિંગ કરવો છે. બોલો આ પરિસ્થિતિને આ પરિસ્થિતિમાં મોજ મળે છે આ બધી બાવી. બોલો આવી છે બધી અમારે. અમારી હાળી તો ટેન્શનમાં છે. ગાડી ઠંડી પડી એટલે એ જે ગાડી ખરાબ હતી સૌથી આગળ છે એની પાછળ હું. અમારી પાછળ બીજી ત્રણ ગાડીઓ છે એટલે ધીરે ધીરે હવે જઈએ છીએ. અહીંયાથી અમારા હાડુભાઈનું ઘર 35 કિલોમીટર આગું છે એટલે 35 કિલોમીટર ગમે એમ કરીને કાઢવાના છે અને ભોગવાનું છે બરાબર. રામ ભરોસે હાલી છી. હવે જે થાય એ રામ જાણે. જો આ ગાડી છે ને આ ગાડી અમારી લોસામાં છે અત્યારે એટલે જોઈએ હવે શું થાય છે. હવે ખાલી 15 કિલોમીટર ઘર આગું છે. ધીરે ધીરે ગાડી જો આગળ ચાલે બતાવતો કે કબીર તારી ગાડી. આ ગાડી હવે ચાલે છે ધીરે ધીરે. 15 કિલોમીટર આખું ઘર છે અને પહોંચી જાય તો પછી અમારી આ યાત્રા અહીંયા પૂર્ણ થાય. અને એમ કેમ પહોંચી ગયા એવું કહેવાય. થોડીક તકલીફ પડી પણ પહોંચી ગયા એવું કહેવાય. પણ જો આ 15 મિનિટમાં કાંઈ વિઘન ન આવે તો સારી વાત છે. હવે ભાઈ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. ગાડી બધી અહીંયા આવી ગઈ છે. જો બધા અહીંયા નીચે ઊભા છે બરાબર. ઉપર આવે એની પહેલા હું અહીંયા ઘરે શાંતિથી પહોંચી ગયો. છોકરાઓ બધા અહીંયા ઝઘડવા પડ્યા છે. અમારી અમારી એક રૂપા અમારી રાહ જઈને બેઠી હતી. બાકી તો બધા બધા આવવા માંડ્યા છે. તો ફાઇનલી અમારો આ સફર અહીંયા સારો રહ્યો. પછી ભગવાને દરેક રાહ રાખી એટલે વાંધો ન આવ્યો. જો બધા મહેમાનો અહીંયા આવવા માંડ્યા. વેલકમ વેલકમ પધારો. જો અમારી ગુગી સમજો એ તો મોડું ધોન તૈયાર થવા માંડે. જો અમારો હાડો આવી ગયો. આ સુંદર આ બીજો સુંદર ટુ બધા ભાઈ મુલાકાત થવા મળી છે અહીંયા. તમને થોડીક ઘરની ઝલક બતાવી દઉં. આવો કઈક બધું એનું મંદિર. આ સરસ મજાનું મંદિર છે. આવું કઈક ટીવી યુનિટ બનાવ્યું છે.
સરસ સરસ મજા આજ ઘર ધણી ક્યાં હતા આવી સફર રહી છે તો આ બ્લોગ આપડે અહિયાં પૂરો કરીએ. બ્લોગ જોવાની મજા આવી હોય તો આ બ્લોગ તમે યાદગાર બનાવી દીધા. પણ ઘડી ગાડી બગડી હરખી થઈ ગઈ, ધીમે ધીમે કરીને પહોંચી ગયા, પણ છેવટે બધું ઘીના ઠામમાં ઘી પડી ગયું એટલે વાંધો ન આવ્યો. યાદગાર ટ્રીપ થઈ ગઈ. ચલો ભાઈ, આ વિડીયો જોવાની મજા આવી હોય તો બરાબર છે. ચલો ફરી મળીશું નવા બ્લોગ માં. ત્યાં સુધી આપશો વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, સદા ભાઈ 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 વાત કઈ દયા.